રામનગર ગામની સીમ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો ખેતરમાં મજૂરી કામ કરતા મજૂરોએ દીપડાને જોયો હતો વન વિભાગને જાણ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને હજુ સુધી દીપડાના કોઈ પણ સગડ નથી મળ્યા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઘોદર કણકોટ અને હવે ત્યારબાદ રામનગરમાં દીપડાના દેખા જોવા મળ્યા છે અને હજુ સુધી ફરી દીપડાનું ક્યાંય પણ સઘળ નથી મળી વન વિભાગ છે એ ગઈકાલ રાત્રિથી પેટ્રોલિંગ કરી રહ્યું છે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાંજરું પણ મૂકી દેવામાં આવ્યું હતું કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાતા રાજકોટવાસીઓમાં પણ એક ભાઈનો માહોલ છે ગામના બધા એલર્ટ કર્યો ને કોક કાંઈ જાણ કરી ફોરેસ્ટની વાળાને એટલે ફોરેસ્ટવાળા આવ્યો પણ એને કાંઈ મળ્યું નહીં પણ આખી રાત બધાને બીક હતી કે દીપડો ગામમાં આવે કદાચ અને મજૂર ને કહી દીધું કે બહાર નીકળતા નહીં સવારે સાત વાગે જવું દે કે મજૂર બહાર જ નથી નીકળે કોણ આવ્યો હતો હામી કે દીપડો અહીંયા આવે છે અને તમારે ગેટ લગી જ પહોંચ્યો છે પછી મેં કઈ વાંધો નહીં અમે રૂમ માં વહી પણ પંદર મિનિટ પછી ગેટ ખોલો પણ ન દેખાડું કઈ પછી આગળ તપાસ પછી ગામમાં ફોન કર્યો પછી ગામમાંથી બધા આવ્યા જીગાભાઈ બધા એને બધા વન વિભાગ વાળા બધા ચેક કર્યું પણ પછી તો કઈ આગળ મળ્યા નહીં એવું વાડી વિસ્તારમાં રહેતા હોય કેટલો ડર લાગે છે તો લાગે ને બીક તો બહુ લાગે ને નાના છોકરા છે દીપડો છે તેનો આતંક જોવા મળી રહ્યો છે લોકો તેને જોઈ રહ્યા છે પરંતુ એ પાંજરે નથી પુરાઈ રહ્યો કણકોટ વિસ્તારમાં પણ છેલ્લા બે થી ત્રણ દિવસમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા અને હવે ત્યારબાદ રામનગર ગામની સીમમાં દીપડો દેખાયો છે છેલ્લા દસ દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત છે તે જોવા મળી છે ગઈકાલે રાજકોટના વાગોડે આવેલા રામનગર ગામમાં દીપડો છે તે સ્થાનિક લોકો દ્વારા જોવામાં આવ્યો હતો જોકે હવે તેમના ફૂટપ્રિન્ટ છે તેમના સગળ છે તે પણ મળી રહ્યા છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે આ જોશો કે અહીં જે આ વિસ્તારમાંથી આ પંથકમાંથી આ રોડ પરથી આ દીપડો છે તે પસાર થયો હોય તેવો અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે દીપડાના સગળ છે તે અહીં જોવા મળી રહ્યા છે એક શક્યતા એવી છે કે અહીંના જે વાડી વિસ્તારમાંથી આ દીપડો આવ્યો ત્યારબાદ અહીં જે નદી વિસ્તાર છે તે તરફ દીપડો છે તે પસાર થયો હોય તે તરફ ગયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે જે રામનગર વિસ્તાર છે ત્યાંથી પણ હવે દીપડો છે તે જોવા મળ્યો તો જેના કારણે ખેડૂતોમાં એક ભયનો માહોલ જરૂરથી જોવા મળ્યો છે વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાંજરાઓ છે તે મૂકવામાં આવ્યા છે ને તેના આધારે દીપડાને પકડવાની કામ છે તે હાથ ધરવામાં આવી છે જોકે જે પ્રકારે દીપડા ની દહેશત છેલ્લા દસ દિવસ થી ગ્રામ્ય વિસ્તારો માં જોવા મળશે તેને કારણે ખેડૂતોમાં અને પશુપાલકો માં એક ભયનો માહોલ જોવા મળ્યો છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ટીવી નાઇન રાજકોટ